હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ચટાકેદાર પાત્રાનો ચટાકો બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, ને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો, એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. સૌથી પહેલાં આપણે ચટાકો બનાવવાનો છે, તો એના માટે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને લીધી છે. 8-10 કળી લસણની અને એક ટુકડો આદુનો, એને પણ મેં સમારીને લીધું છે. વાની આપણે એકદમ સરસ પેસ્ટ કરી લઈશું. એની અંદર પાણી એડ નથી કરવાનું. એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે, તો હવે આપણે ચટાકો બનાવી લઈએ. હવે ગેસ ચાલુ કરી મેં આ એક કઢાઈ મૂકી દીધી છે, એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. આની અંદર તેલ થોડું આગળ પડતું હોય તો વધારે સારું લાગે છે. હવે 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. રાઈ આપણી તતડી ગઈ છે, તો 1/8 ટીસ્પૂન હિંગ એડ કરીશું, જે આપણે ડુંગળી લસણ ને આદુની પેસ્ટ કરી હતી તે એડ કરી દઈશું. આને 2-3 મિનિટ સુધી આપણે સાંતળીશું. એને એકદમ બ્રાઉન નથી થવા દેવાની, ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ એને સાંતળવાની છે. ડુંગળી આપણી સાંતળી ગઈ છે, એની અંદર બીજા બધા મસાલા એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર. હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું. હવે આની અંદર 2-3 ટેબલસ્પૂન પાણી એડ કરીને થોડું સાંતળી લઈશું. ત્રણ ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. હવે આ મસાલા બધા આપણે સરસ શેકી લઈશું. જો હવે આવું તેલ સરસ છૂટું પડી ગયું છે, એટલે આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે. તેની અંદર હવે આપણે પાણી એડ કરીશું. 1 ગ્લાસ પાણી અને બીજું 1/2 ગ્લાસ પાણી, જેમાં આપણે આ ડુંગળીને લસણની પેસ્ટ કરી હતી એ જ પાણી એડ કરી દઈશું. હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. એક ટીસ્પૂન જેટલો ગોળ. હવે આને મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણું આ ચટાકાનું મિશ્રણ પણ સરસ ઉકળી ગયું છે, તો એની અંદર હવે આપણે બાફેલા પાત્રા એડ કરી દઈશું. આ 1 બાઉલ બાફેલા પાત્રા છે. આની જગ્યાએ તમારી પાસે વઘારેલા હોય તો એ પણ ચાલે, તો એ એડ કરી દઈશું. અને બીજો એકદમ ધીમી ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી ફરી ઉકળવા દેવાનું છે. ચટાકો આપણો સરસ ઉકળી ગયો છે, તો હવે આપણે એને સર્વ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આને પણ શિવસણની જેમ ગરમ ગરમ જ સર્વ કરવાનો હોય છે.
તો ચલો આપણે એને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણો પાત્રાનો ચટાકો. એને મેં પાઉં અને સેવ સાથે સર્વ કર્યો છે અને તમે એને ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.